વર્તમાન કાળમાં ફરી એકવાર આવું જ એકાકર બનાવ્યું છે. નહીં આ તીર્થો પર નથી, આ મંદિરો ઉપર નથી, આ મહાત્માઓ ઉપર નથી, આ ચતુર્વિધ સંઘની સદભાવના ઉપર આક્રમ છે. મીડિયાની સાથે કોન્ટેક્ટમાં રહેનારાને ખબર છે, થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ધ લિગેસી ઓફ મહાવીર. આ નામની એક ફિલ્મનો પ્રમો આવી ગયો, ફિલ્મ રજૂ થવાની હતી અને આપણા ચતુર્વિધ સંઘને આ સમાચાર મળ્યા. મોટા પ્રવર સમિતિના આચાર્યોથી લગાવી શાસનના પ્રભાવક આચાર્યો અને શ્રી સંઘના મોવડીઓની એક બેઠક થઈ અને નક્કી કર્યું કોઈ પણ હિસાબે આ ફિલ્મ અટકવી જોઈએ. સેન્સર બોર્ડ સુધી ગયા અને 5 જણાને આખી ફિલ્મ બતાવવામાં આવી અને એમાં જોયું ભગવાન મહાવીર તરીકે વર્તમાનનો કોઈ એક્ટર ભગવાન મહાવીર તરીકે એની અંદર રોલ ભજવે. મહાવીર આવે એટલે ગૌતમ તો અપાના જ, ગણધરો અપાના, અને ગૌતમ વગેરે ગણધર તરીકે કોઈ સાધુનો રોલ પણ કોઈ એક્ટર ભજવે, વાહ. આવતીકાલે આપણે તો એ નથી જોયું, પરંતુ જ્યાં ગર્લ લોર્ડ ધ લિગેસી ઓફ જીનેશ્વરા એ મહાવીરા એ ફિલ્મની અંદર કદાચ ભર્યું હશે તો ચંદન બાળા પણ હશે, સુલશા પણ આવશે. અમારે અમારા મહાવીરને દુનિયાની વચ્ચે મૂકવા છે, આ રીતે નથી મૂકવા, અમારા આચારો દ્વારા મૂકવા છે. અમારો સાધુ જીવંત મહાવીર છે, જે આજના કાળની અંદર પણ માથાના વાળ ખેંચાવીને રોજ કરે છે. 8 વર્ષની ઉંમરે દીક્ષા લેનારો સાધુ પણ માથાના વાળ ખેંચાવે છે, મુંડન નથી કરતો. 8 વર્ષનો સાધુ પણ નાના બાળ સાથે પણ રોડ ઉપર પગે ચાલીને વિહાર કરે છે. અને આ રીતે જૈન ધર્મ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. એ વિશ્વની અંદર ફેલાવવા માટે અમારે કોઈ મીડિયાનો સહારો નથી લેવો, અમારે કોઈ ફિલ્મ નથી બનાવી, અમારે કોઈ સિરિયલ નથી બનાવી. મને જવાબ આપો, વર્ષો પહેલા જ્યારે રામાયણ આવ્યું હતું, રામાયણમાં રામ અરુણ ગોવિલ બન્યા હતા, સીતા તરીકે દીપિકા ચિખલિયા બની હતી. રામાયણ તો પૂરી થઈ ગઈ, અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા ત્યારે માર્કેટમાંથી પસાર થાય ત્યારે લોકો એને ઉભા રાખી દેતા અને એને આરતી ઉતારતા, એટલી અને એની શ્રદ્ધા થઈ ગઈ. પણ એ દીપિકા ચિખલિયા કોઈ હોટલમાં દેખાય અને એ જ અરુણ ગોવિલ કોઈ ડાન્સ બારની અંદર દેખાય ત્યારે લાખોની શ્રદ્ધા તૂટે કે ના તૂટે. જવાબ આપો, જે મહાવીર બન્યા છે એ જિંદગી ભર માટે રાત્રિ ભજનનો ત્યાગ કરશે, કંદમૂળનો ત્યાગ કરશે, અભક્ષ્યનો ત્યાગ કરશે, આઈસ્ક્રીમ ક્યારે પણ નહીં ખાય, કોઈ ડાન્સ બારમાં નહીં જાય, કોઈ મૂવી નહીં જુએ, કોઈ વિડીયો નહીં જુએ, કોઈ બ્લુપ્રિન્ટમાં નહીં જાય, આવતીકાલે કોઈ એડલ્ટ ફિલ્મની અંદર પણ રોલ નહીં ભજવે. કોઈ ઠેકાણા નથી. જેના પોતાના ઠેકાણા ન હોય એ મહાવીરનો રોલ તો શું? આપણે મહાવીર નહીં, મહાવીરના ચરણ, ચરણનો અંગૂઠો, અંગૂઠાનો નખ અને નખના ખૂણામાં પણ બેસવા માટે લાયક નથી. મહાવીરનો રોલ તે રીતે ભજવીશ. ધ લિગેસી ઓફ મહાવીરા નામે જ્યારે આપવાનું હતું આપણો વિરોધ થયો, સેન્સર બોર્ડની અંદર જ્યારે સેન્સર મૂકવામાં વાત આવી અને પછી આપણી સાથે ચીટિંગ થયું, ફરી એકવાર નામ બદલી અને 2 દિવસ પછી આ ફિલ્મ આવી રહી છે એવા સમાચાર. ધ લિગેસી ઓફ જીનેશ્વર, જે 5 જણાને ગયા વખતે પિક્ચર બતાવવામાં આવ્યું એ 5 જણાને છોડીને કોઈ ફલતા જ 5ને બતાવી દીધું અને કહી દીધું અમને પરમિશન ગ્રીન સિગ્નલ મળી ગઈ છે માટે હવે અમે આ પિક્ચર બનાવીને રહેશું, બતાવીને રહેશું. કોણે બનાવ્યું છે, એનો આઈડિયા કોનો છે, કેમ બનાવ્યું છે, આ ચર્ચામાં આપણે ઉતરવા નથી માંગતા. આપણી વાત એટલી જ છે, ભગવાન મહાવીર શું, પ્રભુ મહાવીરના એક સાધુનો રોલ પણ તાકાત નથી તમારી કે તમે ભજવી શકો. અમારા ગચ્છાધિપતિ કહેતા હતા વરઘોડાની અંદર, ક્યારેય તમારા દીકરા દીકરીઓને સાધુ સાધુનો રોલ તો નહીં ભજવવા દેવાનો. ઉપરથી એ મહાપુરુષ એમ કહેતા હતા રામ લક્ષ્મણ કૃષ્ણ હનુમાન એવા રોલ પણ નહીં ભજવવાના જેનાથી આપણે ડિવેલ્યુએશન થતી હોય. ભલે રામ કૃષ્ણ એ પણ એ લોકોના ભગવાન છે, એ ભગવાનનું ડિવેલ્યુએશન થાય એવા કોઈ રોલ આપણાથી ના ભજવાય. આટલું દીર્ઘ દ્રષ્ટિ, આટલું લોંગ વિઝન જે જૈન શાસન પાસે છે, એ જૈન શાસનના ભગવાન મહાવીરની પિક્ચર નીકળે. આજે તમે મહાવીર અને ગૌતમ અને ચંદ્રના બતાવશો, આવતીકાલે તમે કહેશો અમે સ્થૂળીભદ્ર અને કોશા વિશ્યાની મૂવી બનાવીશ. તમારા એટ્રેક્શન માટે
પિક્ચર બનાવનાર કોઈ તમારા વૈરાગ્યની કાળજી નથી લેતો, એને તો તમારું એટ્રેક્શન જોઈએ છે, વધુ ને વધુ લોકો કેમ જુએ, વધુ ને વધુ કેમ કમાણી થાય, એ સિવાય એને કોઈ રસ્તો હોય એના કપડા વગેરે પર એટલા પારદર્શક બતાવવામાં આવશે. મને એ તો કયો કે તમારી દ્રષ્ટિ સુલીભદ્રજી ઉપર વધારે હશે કે કુશા વિશ્યા ઉપર વધારે હશે. ફરી એકવાર જીન શાસનની સુરક્ષાનો સડકતો પ્રશ્ન આવ્યો છે. દિવસ બે છે, જેની જેની સાથે ઓળખાણ હોય, તમારા ધંધા માટે, તમારી પ્રોપર્ટી માટે, તમારી પાસે ઘણા બધાના કોન્ટેક્ટ છે, ભગવાનના શાસનની સુરક્ષા માટે તમારી પાસે જેટલા કોન્ટેક્ટ હોય આજથી જ એને વાયરલ કરવાના પ્રયત્ન કરો, આજથી જ એને કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કરો. અને બનતી શક્તિએ આ ધ લીગેસી ઓફ જીનેશ્વરા નામની આવનારી મૂવીને અટકાવવાના આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીએ. આચાર્ય ભગવાનના શાસનની ચિંતામાં વ્યસ્ત દરેક સૈકે આવા આક્રમણો આવવાના છે. આપણે આપણું પુણ્ય બળ ગમે તેટલું વધારીએ, પડતા કાળની અંદર આક્રમણો આવવાના છે ત્યારે અદબ વાળીને આપણે બેસવાનું નથી, આપણી શક્તિ મુજબ આવનારા આક્રમણોને ખાળવા માટેના પ્રયત્ન કરવાના.